विद्यार्थी मित्रों नमस्कार। आज आप नवमा धोरण में संस्कृत में 18मो पाठ 17 पाठ सुधी पूरा कराया। 18मो पाठ से बिलसे वाणी न कदापि मैं श्रुता। बिलसे बिलह एटले गुफा, गुफा की वाणी कदापि कदावता अपि सांभळी नथी। बिलह एटले गुफा, गुफा की वाणी मैं कदी पण सांभळी नथी। तो आ पाठ ए पंडित विष्णु शर्मा रचित पंचतंत्र माथी लेवामां आव्यो छे। पंचतंत्र में प्राणियों ने कथा वस्तु तरीके मूकी अने एमांथी मानव जात ने बोध मळे ते रीतेनी वार्ताओ रजू करेली छे। आमां पण आपणे जोईए तो संस्कृत साहित्यनी अनुपम कृति मनाता अने विश्वभरमां जाणीता बनेला पंचतंत्र नामना कथा ग्रंथमांथी प्रस्तुत कथा लेवामां आवे छे। पंचतंत्रना कर्ता विष्णु शर्मा छे, तेमणे अमर शक्ति नामना राजाना पुत्रोने मात्र 6 मासना समयगाळामां राजनीतिमां निपुण बनावा माटे आ ग्रंथ रच्यो हतो। કેટલા મહિનામાં? માત્ર ને માત્ર 6 મહિનામાં। આમાં મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, કાકોટુકીયમ, લબ્ધ પ્રણાસ અને અપરીક્ષિત કારકમ એમ 5 તંત્ર આવેલા છે। આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે। 5 તંત્રો આવેલા હોવાને કારણે એનું નામ શું પડેલું છે? પંચતંત્ર। દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે। ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે। દરેક કથામાં માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે। કથા કથનની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે। આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતા બે પદોનો પણ અભ્યાસ કરીશું। તો કોઈપણ મુશ્કેલી, આવનારી મુશ્કેલી હોય અને એની જાણ આપણને અગાઉથી થાય તો એનો ઉપાય આપણે જો પહેલેથી શોધીએ તો અવશ્ય એમાં આપણને સફળતા પ્રાપ્ત થાય છે। પરંતુ મુશ્કેલીઓથી ઘણા આળસુ માણસો હોય છે કે જે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે અને ત્યારબાદ એમાંથી બહાર નીકળવા માટે ખોટા ફાંફા મારે છે, પરંતુ એમાંથી જલ્દીથી બહાર નીકળી શકાતું નથી। એટલે ડાહ્યો સમજુ માણસ એ એને જ કહેવાય કે જે આવનારી આપત્તિઓનો પહેલેથી વિચાર કરે અને ઉપાય શોધે। તો એ ઉપદેશ આ પાઠમાંથી આપણને પ્રાપ્ત થાય છે કે એક જંગલમાં સિંહ રહેતો હતો અને એ સિંહ ખોરાકની શોધમાં ભટકતો ફરતો હોય છે, ક્યાંય ખોરાક મળતો નથી। એક જંગલમાં ગુફાને જુએ છે અને એ સિંહ વિચારે છે કે આ ગુફામાં નક્કી કોઈ પ્રાણી હશે, તો એ ગુફામાં પ્રવેશે છે, પરંતુ એમાં તો કોઈ પ્રાણી નહોતું। હવે શિયાળ પોતાની એ ગુફા શિયાળની હતી એટલે શિયાળ આવે છે અને સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી જુએ છે। બહાર ન આવેલી જોતાં શિયાળ તો ચાલાક ગણાય છે અને પરિણામે શિયાળ હવે નક્કી વિચારે છે કે આમાં કોઈ જંગલી પ્રાણી એટલે કે સિંહ છે, જો હું જઈશ તેની નજીક ગુફાની તો મને એ મારી નાખશે। એટલે શિયાળ મનમાં વિચાર કરે છે અને કહે છે, યુક્તિ કરે છે, ગુફાને સંબોધી અને બૂમ પાડે છે કે હે ગુફા, હે ગુફા, તું મને એમ કે કેમ બોલાવતી નથી? તું મને નહીં બોલાવે તો અથવા તો આવકારીશ નહીં
તો હું અહીંથી ચાલ્યો જઈશ, બીજી ગુફામાં ચાલ્યો જઈશ. એટલે સિંહને એમ કે આ ગુફા તો રોજ આ શિયાળને આવકારતી હશે. પરિણામે એ પણ બૂમ પાડે છે સામેથી, અને એની ગર્જનાથી આજુબાજુના બધા પશુ પક્ષીઓ ભાગી જાય છે. શિયાળ પણ દૂર ભાગતું બોલે છે કે ગુફાની વાણી મેં કદી પણ સાંભળી નથી. એટલે કે આ સિંહને છેતરવા માટેની યુક્તિ આ શિયાળ કરે છે, અને આ પોતાની જાતને બચાવી લે છે. તો પાઠમાં આપણે જોઈએ સપ્તેશ્વર ભાષાંતર. કસ્મિત ચિત વને કોઈ એક જંગલમાં ખર નખર નામ સિંહ પ્રતિવસતી સ્મ. ખર નખર નામનો સિંહ રહેતો હતો. સિંહનું નામ શું હતું? ખર નખર. કોઈ એક જંગલમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો. સ કદાચિત તે ક્યારેક ઇતઃ તતઃ આમ તેમ પરિભ્રમણ ભટકતો ક્ષુધાર્તઃ એટલે ભૂખથી પીડાતો. ક્ષુધાર્તઃ ભૂખથી પીડાતો. ભૂખથી પીડાતો આમ તેમ ભટકતો હતો. ન કેશિત અપિ કેશિત વત્તા અપિ કંઈ પણ આહાર ખોરાક ન અલગત માટો ન હતો. તે ક્યારેક ભૂખથી પીડાતો આમ તેમ ભટકતો હતો, પણ કંઈ ખોરાક મળતો ન હતો. તત સૂર્યાસ્ત સમયે પછી સૂર્યાસ્ત સમયે એકા મહતી ગુહા. જો વિલા હોય એટલે પણ ગુફા, અને ગુહા એટલે પણ ગુફા. તે પછી સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફાને દ્રષ્ટવા જોઈને સહ અચિંતયત તેણે વિચાર્યું. અચિંતયત એટલે વિચાર્યું. પછી સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફાને જોઈને તેણે વિચાર્યું. નૂનમ, નૂનમ એટલે ખરેખર. એતસ્યામ ગુહાયામ આ ગુફામાં રાત્ર રાત્રે કો અપિ જીવ આગચ્છતિ પ્રાણી આવે છે. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પણ પ્રાણી આવે છે. અતઃ અત્રૈવ નિગુઢો ભૂત્વા તિષ્ઠા. અતઃ આથી અત્રૈવ અત્ર વત્તા એવ અહીં જ. નિગુઢો ભૂત્વા, નિગુઢ હોય એટલે સંતાઈ છે. ફરીથી પ્રસંગા જોઈ લઈએ તો કોઈ એક જંગલમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો. તે ક્યારેક ભૂખથી પીડાતો આમ તેમ ભટકતો હતો, પણ કંઈ ખોરાક મળતો ન હતો. પછી સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફાને જોઈને તેણે વિચાર્યું. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પણ પ્રાણી આવે છે, આથી હું અહીં જ સંતાઈ જઈને ઊભો રહું. બીજો પેરેગ્રાફ. એતસ્મિન અંતરે એટલા સમયમાં
गुहाया स्वामी गुफा नो मालिक दधि पुच्छ नाम श्रृगाल समागच्छ दधि पुच्छ नाम श्रृगाल અને તે જેવો જુએ છે તાવત તેવી સી પદ પદ્ધતિ ગુહાયામ પ્રવિષ્ટા ન જ બહિરાગતા અપશ્યત સી પદ પદ્ધતિ સિંહના પગલાની છાપ ગુહાયામ પ્રવિષ્ટા ગુફામાં પ્રવેશેલી ચ અને ન બહી આગતા અપશે બહાર ન આવેલી જોઈ અને તે જેવો જુએ છે તેવી સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી જોઈ શૃગાલ ચિંતયત શિયાળે વિચાર્યું અહો અરે વિનષ્ટ અસ્મિ વિનષ્ટ એટલે મર્યો અરે હું મર્યો નૂનમ અસ્મિન બિલે ખરેખર આ ગુફામાં સિંહ અસ્તિ સિંહ છે ઇતિ તર્કયામી એવો હું તર્ક કરું છું ખરેખર આ ગુફામાં સિંહ છે એવો હું તર્ક કરું છું તત્કિમ કરવાની તો શું કરવું જોઈએ એવમ વિચિત્ય દૂરસ્થ રવમ કરતું આરબ્ધ એવમ વિચિત્ય આવું વિચારીને દૂરસ્થ દૂરસ્થ દૂર ઉભા રહીને દૂર ઉભા રહીને રવમ રવમ એટલે અવાજ અવાજ કરવાનું કર્તુમ આરબ્ધ આરબ્ધ એટલે શરૂ કર્યું અવાજ કરવાનું શરૂ કર્યું આવું વિચારીને દૂર ઉભા રહીને અવાજ કરવાનું શરૂ કર્યું ભોબિલ ભોબિલ હે ગુફા હે ગુફા કેમ ન સ્મરસી યત મયા ત્વયા સ સમય કૃતો અસ્તિ કિમ શું ન સ્મરસિ યાદ નથી યત જે મયા મે ત્વયા સ તારી સાથે સમય સરળ કૃતો અસ્તિ કૃતઃ વત્તા અસ્તિ કરી છે હે ગુફા શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે યત કે યદા જ્યારે હું બાહ્યત બહારથી પ્રત્યાગમિષ્યામિ પ્રતિવત્તા આગમિષ્યામિ પાછો આવીશ તદા ત્યારે ત્વમ મામ આકારિષ્યસિ તું મને આવકારીશ કે જ્યારે હું બહારથી પાછો આવીશ ત્યારે તું મને આવકારીશ યદી ત્વમ મમ ન આરુયસી યદી જો ત્વમ તું માં મને ન આરુયસી નહીં બોલાવી તરી અહમ તો હું દ્વિતીય બિલમ યાસ્યામિ બીજી ગુફામાં ચાલ્યો જઈશ જો તું મને નહીં બોલાવે તો હું બીજી ગુફામાં ચાલ્યો જઈશ ફરીથી જોઈએ ભાષાંતર એટલા સમયમાં ગુફાનો માલિક દધિ પુચ્છ નામનો શિયાળ આવ્યો અને તે જેવો જુએ છે તેવી સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી જોઈ શિયાળે વિચાર્યું અરે હું તો મર્યો ખરેખર આ ગુફામાં સિંહ છે એવો હું તર્ક કરું છું
તો શું કરવું જોઈએ? આવું વિચારીને દૂર ઉભા રહીને અવાજ કરવાનું શરૂ કર્યું. હે ગુફા, હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવીશ ત્યારે તું મને આવકારીશ. જો તું મને નહીં બોલાવે તો હું બીજી ગુફામાં ચાલ્યો જઈશ. આમ પડોશિયા યુક્તિ કરી અને અવાજ કરવાનું શરૂ કરે છે. તો આટલો અધૂરો પાઠ અહીંયા આગળ રાખીએ છીએ. હવે પછીનો અધૂરો પાઠ હવે પછીના તાસમાં આપણે લઈશું. આ પાઠનું ભાષાંતર વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો. અસ્તુ.